બેટા રામુ, કમસે કમ આ વર્ષે તો ઘરેણાની ભરપાઈ કરીએ અને તારી બહેન માટે એક ભવ્ય લગ્નનું આયોજન કરીએ. આ વર્ષે સારી ઉપજની અપેક્ષા છે. ઘરનાઓની ભરપાઈ પણ કરી દઈશ અને મારી બહેનના લગ્ન પણ કરી દઈશ. આ વર્ષે પાક સારો થયો છે. લાગે છે હું મારા બધા સપના પૂરા કરી શકીશ. આવ આવ રામુ, તારી પાકની ગુણવત્તા બહુ જ ખરાબ છે. આલે આ રહ્યા તારા પાકના પૈસા. અરે વાહ, બહુ સરસ રામુ, તારા સપના તૂટી ગયા હોય એવું લાગે છે. આટલા બધા પૈસા ખર્ચીને અને આટલા બધા પ્રયોગ કરવા પછી પણ ઉપજ ખરાબ આવે છે, એવું કેમ? તો પછી વરુને એ જ ફસલ ઉગાવીને વધારે પૈસા કેવી રીતે કમાવ્યા? કેમ કે રામુ, મને સારી અને ગુણવત્તા ઉપજના કારણે નફો મળ્યો. આટલા બધા પેસ્ટ અને રોગો હોવા છતાં તું તંદુરસ્ત ઉપજ કેવી રીતે મેળવી શક્યો? તને સારા અને તંદુરસ્ત પાક ઉગાડવા માટેની પદ્ધતિ હું તને દેખાડું છું. જો રામુ, ધ્યાનથી સાંભળ. એક, બીજની વાવણીથી લઈને ઉપજના સમય સુધી બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવા જોઈએ. એવી ઘણી બધી નવી તકનીકો છે જે આપણા કાર્ય સરળ બનાવે છે. નિષ્ણાત સલાહ વધુ માત્ર ઉપજ સારી આવે એટલું જ નહીં, પરંતુ આપને પણ ખુશ રહીશું. એક નજર કર, એવી ઘણી બધી એપ છે જે ખેતીના દરેક તબક્કે તને મદદ કરશે. આ બધા ઉપરાંત મને તંદુરસ્ત ઉપજ મળવા માટે દો એગ્રોસેન્સ મારું સહાયક બની રહ્યું છે. પહેલું, ડેલિગેટ કીડાઓ ઉપર જબરદસ્ત નિયંત્રણ રાખે છે જે તમને તંદુરસ્ત પંડાળો આપશે. બીજું, નવજાત કીડાઓને નિયંત્રિત રાખે છે જે તમને પાક ઉપર વધુ વગરો આપશે. ત્રીજું, ડેલિગેટ લાંબા સમય સુધી અવશિષ્ટ નિયંત્રણ આપે છે. અમને કહે કે આ ડેલિગેટ કેવી રીતે કાર્ય કરે છે. હા હા, ચોક્કસ. વાવણીના 45-50 દિવસે થોડા સમય પછી પાક ફળને ફૂલ આપવા લાગે છે. આ એક જાણીતી હકીકત છે કે 50-100 દિવસના નિર્ણાયક દિવસો દરમિયાન પૂરતી કાળજી જરૂરી છે. આ નિર્ણાયક તબક્કા દરમિયાન થ્રિપ્સ અને કીડાઓનો સખત ઉપદ્રવ જોવા મળે છે. ફૂલો આવવાના તબક્કા દરમિયાન નવજાત કીડાઓ ઈંડામાંથી બહાર આવ્યા પછી ચાપવાને નુકસાન પહોંચાડે છે અને ચાપવાને પાડી દે છે. જો તમે આ તબક્કાના દરમિયાન પાકનું રક્ષણ કરો છો તો તમે એક સારી ઉપજાનીની ખાતરી કરી શકો છો. આ સમય દરમિયાન થયેલ બેદારકારી ઉપજને ખૂબ જ અસર કરી શકે છે. અહીં ડેલિગેટ તમારા બચાવ માટે આવે છે. ઉપયોગની થોડી જ મિનિટોમાં ડેલિગેટ દરેક ખૂણે અને ખાસ કરીને પંડાળાની નીચલી સપાટી પર પહોંચે છે અને ત્યાં છુપાયેલા કીડાઓની ખાવાની ક્ષમતા ઘટાડે છે અને તેમને નિયંત્રિત કરે છે. જે ક્ષણ કીડાઓ ડેલિગેટના સંપર્કમાં આવે છે ત્યારે અને જ્યારે ડેલિગેટથી સારવાર પામેલા પંડાળો ખાય છે ત્યારે પણ અસર પામે છે. અન્ય કોઈ પણ પરંપરાગત પેસ્ટિસાઇડ આવું કરી શકતા નથી. એમાં કોઈ શંકા નથી કે ડેલિગેટ વિશ્વની સર્વશ્રેષ્ઠ થ્રેપિસાઇડ છે. ડેલિગેટ જીવંતોને મારે છે, પણ શું એના ઉપયોગ કરતી વખતે આપણા ઉપર અસર થશે? ના, ડેલિગેટ પ્રકૃતિ દુશ્મનો, મૈત્રીપૂર્ણ કીડાઓ કે પશુઓને અસર કરતું નથી. આ કારણે જ ડેલિગેટને ગ્રીન કેમિસ્ટ્રી પુરસ્કાર મળેલ છે. અમે આવા જ કોઈ ઉકેલની રાહ જોતા હતા. ડેલિગેટ સારા પાકથી સારો નફો મેળવવામાં મદદ કરે છે. હા, ડેલિગેટનો ઉપયોગ કપાસના વાવેતર પછી 50-70 દિવસના તબક્કામાં થવો જોઈએ. ઉત્તમ પરિણામ મેળવવા માટે પ્રતિ એક એકર પર 180 મિલી વાપરવું જોઈએ. 3 ગુણા ફાયદાવાળું ડેલિગેટ વાપરો અને સારું પાક મેળવતા થઈ જાઓ. ડેલિગેટ આપના સપના પૂરા કરશે. વધુ વિગતો માટે નીચેના નંબર પર કોલ કરો અથવા QR કોડ સ્કેન કરો. ડો એગ્રોસાઇઝનું ડેલિગેટ, સ્વસ્થ પાક અને ખુશાલ ખેડૂતો.